મિત્રો, આજે આપણે સૂર્ય કુકરની અંદર ખાંડવી બનાવશું. ખાંડવી ટેસ્ટમાં બહુ ફાઇન હોય છે અને સરસ હોય છે. તો ખાંડવીમાં જોઈતી સામગ્રી આપણે જોઈ લઈએ. ચણાનો લોટ લીધો છે, એક કપ. છાશના બે કપ લીધા છે. ચણાનો લોટ જેવડો કપ લીધો છે એના બે કપ છાશ લીધી છે. અને એક કપ પાણી, એક ચમચી મોટી ચમચી તેલ, એક મોટી ચમચી તલ, એક મોટી દોઢ ચમચી ટોપરાનું ખમણ, બે મરચાંને કટ કરીને લેવાના છે અને ધાણા ભાજી એને પણ આ રીતે સમારીને લેવાની છે. એક નાની ચમચી જીરું અને એક નાની ચમચી રાઈ અને 8-10 લીમડાના પત્તા. તો હવે આપણે મિશ્રણ બનાવી લેશું. છાશના બે કપ છે એ એડ કરી દઈશું, બે, અને એક કપ પાણી. ત્રણ વસ્તુ આપણે એડ કરી દઈશું. અને હવે એની અંદર આપણે આ ચણાના લોટનું ગોલ બનાવવાનું છે. તો આ તેલ થોડો થોડો લોટ નાખી અને આ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે આપણે, તાકે લોટની અંદર આપણે કંઠા ન રહી જાય. આ રીતે આપણે લોટનું ગોલ બનાવી લેશું. હવે આ રીતે આપણે બધા લોટને મિક્સ કરી અને આ દ્રાવણ બનાવી લેવાનું છે ખાંડવી માટેનું. હવે આની અંદર આપણે 1/2 ચમચી હળદર એડ કરી દઈશું, નાની હળદર. એક ચમચી મીઠું અથવા તો સ્વાદ અનુસાર. આ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે એને સૂર્ય કુકરની અંદર મૂકી આવશું. કલાક પછી જોશું. જો હલાવવાની જરૂર પડશે તો એક ફેરી હલાવી લેશું. અને નકર મિત્રો, આજે આ સૂર્ય કુકરના મદદથી આપણે ખાંડવીને બનાવવાની છે. એને આપણે 1 કલાક માટે મૂકી દેશું. તમે જોઈ શકો છો. હવે જોશું આપણે 1 કલાક બાદ યોગ્ય રીતે આપણે આજે ખાંડવી મૂકી હતી એને 1 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ખાંડવીને ચેક કરી લેશું ડબ્બાની અંદરથી. આપણે ખાંડવીનું દ્રાવણ એકદમ પરફેક્ટ રીતે થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આને આપણે કાઢી લેશું સૂર્ય કુકરની અંદરથી. આ રીતે તેલ લગાડી લેવાનું છે પ્લેટફોર્મ ઉપર, તમે થાળી ઉપર પણ કરી શકો. આ રીતે આપણે પ્લેટફોર્મ ઉપર પાથરી લઈશું અને તેને એકદમ ફ્રેડ કરી દેશું હલકા હલકા રીતે. આ રીતે આપણે હલકા હાથે સ્પ્રેડ કરી લેવાનું છે પ્લેટફોર્મ ઉપર. અને હવે થઈ જાય એટલે આપણે એના ખાંડવીના રોલ વાળી લેશું. હવે મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આ ખાંડવી પાતળી હતી એને હવે આપણે રોલ વાળી લેવાના છે કટ કરીને. આ રીતે આપણે નાના નાના ચાકાથી કટ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે આપણે જેમ ઢોકળાના અને મોહનથાળની થાળીની અંદર જેમ ચેકા પાડીએ છીએ એવી રીતે ચેકા પાડી લેવાના છે. અને હવે એને આ રીતે રોલ વાળી લેવાના છે. આ રીતે આપણે બધા ખાંડવીના રોલ વાળી લેશું. આ રીતે આપણે બધા રોલ ભરી લેશું અને ત્યારબાદ એની ઉપર આપણે વધારે એડ કરી દેશું. શકો છો કે સૂર્ય કુકરની અંદર એકદમ પરફેક્ટ રીતે આપણી ખાંડવી બની છે. સરસ જેવી ગેસે બને છે તેવી જ, અને બજાર કરતાં પણ ખૂબ જ સરસ અને સ્વાદમાં સરસ છે. તો હવે આની અંદર આપણે તેલ એડ કરી દેશું. આપણે 1 ચમચી તેલ લીધું હતું મોટી. હવે આની અંદર આપણે રાઈ, જીરું, તલ, લીમડા નો વઘાર કરી અને આપણે આપણી ખાંડવી ઉપર એડ કરી દઈશું. હવે આપણું તેલ આવી ગયું છે તો તેની અંદર આપણે રાઈ અને જીરું એડ કરી દઈશું. આ રીતે જોઈ શકો છો વઘાર કરી લઈએ છીએ ખાંડવીનો. અને હવે એની અંદર આપણે તલ એડ કરીશું.
લીમડો પણ સાથે એડ કરી દઈએ. હવે આપણે ખાંડવીની અંદર વઘાર કર્યો હતો તે વઘાર એડ કરી દેશે. ઠીક છે, અને હવે આની અંદર આપણે ચટણી અડધી ચમચી જેટલી એડ કરશું. ચટણી પાવડર આ રીતે છાંટી દેવાની છે. આપણે અડધી ચમચી આની અંદર ચટણી પાવડરનો ઉપયોગ કર્યો છે. અને હવે કોથમરી અને ટોપરાનું ખમણ આની ઉપર ભભરાવી દેશું. આ રીતે આપણે એક ચમચી ટોપરાનું ખમણ લીધું હતું અને હવે એની અંદર આપણે ધાણા ભાજી એડ કરી દેશું. હવે આપણી ખાંડવી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે બજાર જેવી. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.